સોમવારે કાશ્મીરમાં પૂર્ણાહુતિ થઈ કોંગ્રેસ યાત્રાને સફળ કહી રહી છે તો બીજી તરફ યાત્રાને લઈને ભાજપે કોંગ્રેસ પર જોરદાર પ્રહાર શરૂ કરી દીધા છે ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસની ભારત જોડો યાત્રા પર આકરી ટિપ્પણી કરી ભાજપે કહ્યું કે જો કોંગ્રેસ લાલ ચોક પર તિરંગો ફરકાવી શકે છે તો આ મોદી સરકારમાં જ સંભવ છે ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે રાજકીય રીતે પ્રેરિત ભારત જોડો યાત્રા કેરળમાં શરૂ થઈ હતી જ્યાં કોંગ્રેસના નેતાઓ યાત્રામાં જોડાયા આ નેતાઓએ રસ્તા પર બીફ પાર્ટી કરી હતી ત્યારબાદ પાદરી જ્યોર્જ પુનિયા યાત્રામાં જોડાયા પુનિયાએ કહ્યું કે તેઓ ભારતીય ભૂમિને અપવિત્ર માને છે યાત્રા આજ સમાપ્ત થઈ यह यात्रा संयोग की बात यह है कि आज कश्मीर में समाप्त हुई और महत्वपूर्ण बात यह है कि महात्मा गांधी जी की पुण्यतिथि है जो अहिंसा के सबसे बड़े प्रतीक थे કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેમની ભારત જોડો યાત્રાનો ઉદ્દેશ ભારતના ઉદાર અને ધર્મનિરપેક્ષ મૂલ્યોને બચાવવાનો છે પરંતુ આ યાત્રાને લઈને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી પર એક પછી એક શાબ્દિક પ્રહારો કર્યા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે તમારા નેતાઓ કાર્યકર્તાઓ ડર વગર કાશ્મીરમાં જ્યાં ફરી રહ્યા છે લાલ ચોક પર ધ્વજ ફરકાવી રહ્યા છે એ બધું ભાજપના રાજમાં અને પીએમ મોદી તેમજ ગૃહમંત્રી અમિત શાહના રાજમાં સંભવ છે તે છતાં કોંગ્રેસ મોદીનો આભાર પણ માનવા તૈયાર નથી आपने राहुल गांधी जी को और प्रियंका गांधी जी को बर्फ के गोलों के साथ तो खेलते देखा पिकनिक मनाते भी देखा हंसी-खुशी के माहौल में भी देखा लेकिन शायद वो धन्यवाद करना भूल गए माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी का जिन्होंने सत्ता में आने के बाद अनुच्छेद 370 और पैंतीस को सदा सदा के लिए खत्म किया और ये बीज किसी ने बोया था तो कांग्रेस